नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र पाठ नंबर 11 भारतीय अर्थतंत्र में नूतन प्रश्नों। गया वीडियो की अंदर आपणे आंतरमाळखाकीय सुविधाओं में शिक्षण एनी अंदर शिक्षण अर्थ अने महत्व एनो आपणे विगतवार अभ्यास कर्यो। आ वीडियो की अंदर शिक्षण की वर्तमान स्थिति आपणा देश की अंदर शू है, कई रीतनी है, एनो आपणे विगतवार अभ्यास करशुं। तो विद्यार्थी मित्रों, तमे तमारा चोपड़ीना पेज नंबर 141 पर खास ध्यान आपो। शिक्षणनी वर्तमान स्थिति, आपणा देशमां शिक्षणनी सुविधा सरकार तेमज खानगी क्षेत्र द्वारा पूरी पाडवामां आवे छे, एटले के सरकार द्वारा अने खानगी क्षेत्र द्वारा आपणने शिक्षण पूरू पाडवामां आवे छे। के बाळकनी उमरने ध्यानमां लईने भारतनी अंदर शिक्षणना तबक्काओ आपणने पाडवामां आव्या छे। एमां प्राथमिक शिक्षण छे 1-5 धोरण तरीके आवरी लेवामां आवे छे। उच्च प्राथमिक शिक्षणमां 6-8 धोरण, माध्यमिक शिक्षण 9-10 धोरण, उच्च माध्यमिक शिक्षण 11-12 धोरण, कॉलेज के उच्च शिक्षण 12 पछी तमे लई शको छो। अने उपरांत धोरण 8 पछी आईटीआई शिक्षण मेळवी तमे व्यवसायिक कुशळता पण मेळवी शकाय छे। तो आ आपणा भारत देशनी अंदर शिक्षणना विविध तबक्काओ छे, आ रीते आपणे एज्युकेशन मेळवीए छीए। आपणा बंधारणे 6-14 वर्षनी वय सुधीना बाळकोने प्राथमिक शिक्षण मफत अने फरજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ, અને આ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી રાજ્ય સરકારોની છે તેવો આદેશ પણ આપ્યો છે। એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 6-14 વર્ષના બાળકોને જે પ્રાથમિક શિક્ષણ પ્રોવાઈડ એટલે કે આપવામાં આવે છે એ મફત અને ફરજિયાતના ધોરણે પ્રાપ્ત થવું જોઈએ, એને આ જવાબદારી રાજ્ય સરકારોને સોંપેલી છે। કે આયોજન કાળ દરમિયાન શિશુ મંદિરથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ આપતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના તેનો વિકાસ વિસ્તાર થયેલો આપણને જોવા મળે છે। કે આયોજન કાળથી આપણે વાત કરીએ કે જ્યારથી આયોજનની સ્થાપના થઈ છે 1951 ત્યારે શિશુ મંદિર એટલે કે જે બાલ મંદિર આપણે કહીએ છીએ આપણી ભાષામાં, ત્યારથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ આપતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના તેનો વિકાસ વિસ્તાર આજે પણ આપણને જોવા મળે છે। 2013-14 ભારતમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા 1.4 મિલિયન હતી, તેની સામે 7.7 મિલિયન શિક્ષકો હતા। કે ગુજરાતમાં રાજ્ય સરકારના ગુણોત્સવ અને શાળાના પ્રવેશોત્સવ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો દ્વારા વધુને વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે। કે ગુણોત્સવ એટલે કે વધારે વિદ્યાર્થીઓ વધારે સારો અભ્યાસ કરી શકે તે માટે ગુણોત્સવ અથવા જ્યારે વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે ત્યારે પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો ગોઠવી વધુને વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં પણ આવે છે। કે 2013-14 પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકોની સંખ્યા 93% હતી। સર્વ શિક્ષા અભિયાન અને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE ફૂલ ફોર્મ પૂછાઈ શકે એટલે કે શિક્ષણ અધિકારનો કાયદો દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। કે આ બધા અભિયાન હેઠળ શિક્ષણનો વધારે વ્યાપ આપણા દેશની અંદર વધે એવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે। કે ગરીબી અને નિરક્ષરતાને કારણે આપણા દેશમાં શિક્ષણનો જોઈએ તેટલો વિકાસ હજી પણ થઈ શક્યો નથી। કે ગરીબી અને નિરક્ષરતાને કારણે જેટલો વિકાસ આપણા દેશમાં થવો જોઈએ તે હજી થયો નથી। કે હજુ નાના ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ચિંતાજનક આપણને જોવા મળે છે। કે જે નાના ગામડાઓમાં છે હજી પણ પ્રાઇમરી લેવલનું એજ્યુકેશન છે એમાં હજી પણ સ્થિતિ છે એકદમ ચિંતાજનક છે। કે 29% જેટલા બાળકો 5 ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પહેલાં જ શાળા છોડી જતા માલુમ પડ્યા છે। કે એક સર્વે મુજબ એને કીધું છે કે 29% જેટલા બાળકો છે એ 5 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરે એ પહેલાં શાળા છોડીને ચાલ્યા ગયા છે। કે ઉપરાંત હજુ આજે પણ તાલીમ પામેલા શિક્ષકોનું પ્રમાણ આપણને ઓછું છે। કે 2013-14 પ્રાથમિક શિક્ષણમાં 46 વિદ્યાર્થી એક શિક્ષક એટલે કે 46:1, જ્યારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં 34 બાળકોએ એક શિક્ષકનું પ્રમાણ હતું એટલે કે 34:1, આ યાદ રાખજો। 2013-14 માધ્યમિક કક્ષાએ 79% વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એટલે કે 79% લોકો છે એ ધોરણ 9 સુધીના અભ્યાસમાં પહોંચી ચૂક્યા છે। કે જ્યારે આ જ પ્રમાણ ઉચ્ચતર શિક્ષણમાં 25% હતું
જે 11-12 માં એક પ્રમાણ 25% જેટલું આપણને જોવા મળે છે. એ કે સાક્ષરતાનું પ્રમાણ કે કેટલા ભણેલા છે આપણા ભારત અને ગુજરાતની અંદર, તો 1981થી એ આંકડા આપેલા છે કે 1981માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 43.57% છે, ટકામાં આપેલું છે. આ કોષ્ટકમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે યાદ રાખવું જરૂરી છે. તો ગુજરાતમાં એની સામે 44.92% સાક્ષરતાનું પ્રમાણ છે. 1991ની અંદર ભારતની અંદર 52.21%, જ્યારે ગુજરાતની અંદર 61.29% સાક્ષરતાનું પ્રમાણ છે. 2001ની અંદર 64.83% સાક્ષરતાનું ભારતનું પ્રમાણ છે, એની સામે ગુજરાતની અંદર 69.14% છે એ સાક્ષરતાનું પ્રમાણ આપેલું છે. અને છેલ્લે 2011 છે એ 74.04% ભારતનું સાક્ષરતાનું પ્રમાણ છે, તેની સામે ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 79.31% છે. જો વિદ્યાર્થી મિત્રો, 1981થી 2011 સુધીના આંકડા આપેલા છે, એનો મતલબ કે ભારત દેશની અંદર જ્યારે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, એ મુજબ આંકડા છે એ આપણને રજૂ કર્યા છે. છેલ્લે 2011ના આંકડા રજૂ કરેલા છે, એનો મતલબ કે છેલ્લે 2011માં વસ્તી ગણતરી થયેલી છે, તો એ પ્રમાણે એને આંકડા પણ અહીંયા આપણને આપેલા છે. એ કે અને આ સ્ત્રોત એટલે કે માહિતી જેમાંથી આપણને લેવામાં આવેલી છે, સેન્સસ ઓફ ઇન્ડિયામાંથી આ કોષ્ટકની જે માહિતી છે એ આપણને લેવામાં આવેલી છે. અને આ સ્ત્રોત છે, એ સ્ત્રોત લખવાનું કારણ શું કે આપણે જે આંકડા છે એની વિશ્વસનીયતા વધે અને વધારે આપણે એનો અભ્યાસ આપણે કરી શકીએ. કે તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શિક્ષણની જે વર્તમાન સ્થિતિ છે એના તબક્કાઓ, કેટલું પ્રમાણ છે, કેટલા વિદ્યાર્થીઓ ક્યાં સુધી અભ્યાસ કરે છે, સાક્ષરતા દર ભારત અને ગુજરાતમાં કેટલો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. આવનારી વિડીયોની અંદર આપણે આરોગ્યનો અર્થ અને મહત્ત્વ એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ.